વિષય ગણિત ચેપ્ટર 9 કેટલી વખત લેક્ચર 2 તારીખ થઈ 12/12/20 કાલે આપણે અર્ધું ભણ્યા હતા અર્ધું હવે આજે શીખીશું આગળ બરોબર હવે જો તરુ દેડકો એક વખતમાં 3 પગલાં કૂદે છે તરુ કઈ કઈ સંખ્યાઓ પર કૂદતો જશે એક વખતમાં કેટલા પગલાં કૂદે છે 3 તો હવે અહીંયા આપણને આપે છે જો અહીંયા બધાને આ નિશાની આપેલી છે સાપની જેવી ત્યાં બધા જ એકડા લખેલા છે 3 એક વખત કેટલા પગથિયા કૂદે છે 3 તો બીજી વખત કેટલા આવે 6 ત્રીજી વખતે 9 ચોથી વખતે 12 એમ આપણે 3 ગણીને આગળ જવાનું એના અનુસંધાનમાં આપણને નીચે કહ્યું આપે છે કે 1 × 3 તો 3 2 × 3 તો કેટલા થાય 2 × 6 3 × 3 તો 3 × 9 4 × 3 તો 3 × 4 12 5 × 3 5 × 15 6 × 3 તો 6 × 18 7 × 3 7 × 21 8 × 3 8 × 24 9 × 3 9 × 27 10 × 3 10 × 30 11 × 3 11 × 33 12 × 3 12 × 36 13 × 3 તો 13 × 39 14 × 3 14 × 42 ને 15 × 3 બરાબર કેટલા થયા 45 હવે તમારે આ ચોપડીમાં અંદર પ્રમાણે શોધી શોધીને અહીંયા સંખ્યા લખવાની છે એ જ પ્રમાણે 4 પગલા સાથેનો કૂદકો બનાવવા બતાવ્યો છે બરાબર કેટલા કૂદવાના છે 4 હવે એ પ્રમાણે આપણે ગણતા ગણતા જવાનું શૂનથી શરૂઆત કરવાની તો પહેલાં ક્યાં મૂકવાના 4 પછી 4 ગણવાના ફરી 5 6 7 8 આવશે કેટલા આવશે 8 એ પ્રમાણે 8 પછી 4 ગણવાના તો કેટલા આવે 9 10 11 12 12 પર કરવાનું 12 પર કર્યા પછી પાછા 4 ગણો તો 13 14 15 16 એ જ પ્રમાણે તમારે આગળ કરતા જવાનું અને અહીંયા જે ઘડીઓ આપે છે એ ઘડીઓ પૂરો કરવાનો છે અહીંયા આપણને આપ્યું છે કે 1 × 4 2 × 8 3 × 12 4 × 16 5 × 20 6 × 24 7 × 28 8 × 32 9 × 36 10 × 40 11 × 44 12 × 48 13 × 52 અને 14 × 56 15 × 60 તો આપણે કેટલા સુધી આપવાની છે અહીંયા 60 સુધી તમારે બધાએ દોરવાનું છે આગળ વધવાનું કેટલાની ગણતરી કરવાની છે 4 ની કેટલાની 4 હવે આપણને અહીં આપ્યું છે 7 પગલા સાથે કૂદવાનો પ્રયત્ન કરો એકાદ કેટલા પગથિયા કૂદવાના છે 7 તો આપણે કયો ઘડીઓ ઉપયોગ કરીશું 7 નો દરેક વખતે 7 ની ગણતરી કરીને લખવાનો છેક આપણને સંખ્યા આપી છે કેટલી આપી છે 150 સુધીની કેટલી આપી છે 150 તો આપણે પહેલાં જ 7 થી લઈશું તો શૂનથી શરૂઆત કરવાની 1 2 3 4 5 6 ને 7 સીધું અહીંયા 7 પર લઈ જવાનું ફરી પાછા 7 ગણવાના 1 2 3 4 5 6 ને 7 ફરી પાછી લીટી એવું કરવાનું એ રીતે તમારે કેટલી વખત કરવાના દરેક વખતે 7 7 કરવાના અને આ તમારી જાતે અંદર લખવાનું છે ઘડીઓ 1 × 7 તો કેટલા થાય તે લખવાનું 2 × 7 કેટલા થાય તે લખવાનું 3 × 7 કેટલા થાય તે લખવાનું 4 × 7 કેટલા થાય લખવાનું એ જ પ્રમાણે કેટલે સુધી લેવાનું છે 15 × 7 ત્યાં સુધી ગણતરી કરી કરી લખવાનું હવે અહીંયા આપી છે 5 રમકડાની કિંમત હવે જો લાકડીની રમત છે કઈ રમત લાકડીની તમારે ઘેર લાકડી લેવાની અને રમત રમવાની છે મીઠું પાસે કેટલીક લાકડીઓ હતી તેણે તેમને આવી રીતે ગોઠવી હવે આ લાકડીઓના ટુકડા લીધા તમારે ઘેર આપણી આવડી બધી લાકડીઓ ના હોય તો માચિસના ટુકડી લઈ લેવાની સળિયો બરાબર એક વખત 5 એક વખત કેટલી ગોઠવી દેવાની 5 સળિયો ગોઠવી દેવાની તો એક વખત 5 લઈએ તો કેટલી થઈ ગઈ 5 × 5 પછી 2 વખત 5 તો 2 × 5 = 10 3 વખત 5 તો 3 × 5 = 15 4 વખત 5 તો 4 × 5 = 20 હવે આ કેટલી છે બધી એ ગણવાનું તમારે 1 2 3 4 5 થઈ
एक बे त्रण चार तो पांच छ वीस तो केटला खाना थई जशे आपणी जोड़े वीस। पछी तेणे लाकड़ीओ एक बीजा ने केटली वखत पसार करी छे ते गण्यु तेणे जवाब मळ्यो कि चार वखत पांच बराबर चार गुण्या पांच एटले केटला थया वीस। चालो बेनो गणियो लाकड़ीनी मददथी बनावीए। कयो गणियो लेवानो छे? बेनो। बेनो गणियो आपणे आगळ आव्यो। હવે અહીંયા જુઓ કેટલી લાકડી, પહેલાં લાકડી ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, બધામાં કેટલા છે? બે બે, કેટલા છે બધામાં? બે બે, તમારી બાજુમાં આપેલું છે એક ગુણે બે, એક ગુણે બે એટલે કેટલા થાય? બે, પછી બે ગુણે બે, બે ગુણે બે બે દૂ ચાર, ત્રણ ગુણે બે, આ ત્રણ ગુણ્યા બે લેવાના, આ એક બે ત્રણ, એને કેટલાય વડે ગુણી નાખવાનું? બે વડે, તો ત્રણ ગુણ્યા બે બરાબર કેટલા થશે? છ। હવે ચાર, ચાર ગુણે બે બરાબર ચાર દૂ આઠ, એ ત્રણ, પાંચ ગુણે બે તો પાંચ દૂ દસ, છ ગુણે બે છ દૂ બાર, સાત ગુણે બે સાત દૂ ચૌદ, આઠ ગુણે બે તો આઠ દૂ સોળ, નવ ગુણે બે તો નવ દૂ અઢાર, અને દસ ગુણે બે તો કેટલા થશે? વીસ। આ તમારે ચોપડીમાં જાતે ને જાતે લખવાનું છે, ગળીઓ બોલતા જવાનું લખવાનું। હવે છનો ગળીઓ બનાવવા માટેની લાકડીઓની ગોઠવણી નીચેના ખાનામાં કરો। આ પ્રમાણે તમારે ગોઠવણી કરવાની છે। કયો ગળીઓ લેવાનો છે? છનો, એ તમારે જાતે બનાવવાનો છે અહીંયા। હવે ઘડિયાળની મદદથી ખરીદી કરીએ। સેવ શું કરવા જવાનું છે? ખરીદી। આ બધી વસ્તુઓની કિંમત કેટલી થશે? આપણે અહીંયા કિંમત ઉપર આપી છે, દરેકની કિંમત અહીંયા આપી છે તે જોવાનું છે, અને એના અનુસંધાનમાં આપણે ગણતરી કરવાની। હવે ચાર ચોકલેટની કિંમત કેટલી, ખાલી જગ્યા રૂપિયા થાય, તો એક ચોકલેટના કેટલા છે? બે રૂપિયા, કેટલા છે? બે, તો ચાર ચોકલેટના કેટલા થાય? તો ચાર ગુણે બે કરવાનું, કેટલા કરવાનું? ચાર ગુણે બે તો કેટલા રૂપિયા થશે? આઠ। ત્રણ પેન્સિલ બોક્સની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય, અહીંયા જોવાનું પેન્સિલ બોક્સની કિંમત કેટલી આપી છે આપણને? દસ રૂપિયા, તો અહીંયા આપણે કરવાનું કે ત્રણ ગુણ્યા દસ, ત્રણ ગુણ્યા દસ બરાબર ત્રણે દાન ત્રીસ, એટલા રૂપિયા થાય? ત્રીસ। દસ પેન્સિલ બોક્સની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય, એકના દસ રૂપિયા છે તો દસના કેટલા થાય? તો દસ ગુણ્યા દસ કરવાનું, તો દસે દાન સો। હવે નવ ફુગ્ગાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય, એક ફુગ્ગાના છે કેટલા? પાંચ રૂપિયા, તો નવ ગુણ્યા પાંચ તો નવ પંચા પિસ્તાળીસ, કેટલા રૂપિયા થશે? પિસ્તાળીસ। હવે આગળ પાંચ રમકડાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય, એક રમકડાના કેટલા છે? ચાર રૂપિયા, તો પાંચ ગુણ્યા ચાર બરાબર કેટલા રૂપિયા થશે? વીસ રૂપિયા। સાત મોહરાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય, મોહરા એટલે મોઢે પહેરવાના હોય તે, કેટલા છે? એકના ત્રણ રૂપિયા, તો સાત ગુણ્યા ત્રણ બરાબર કેટલા રૂપિયા થશે? એકવીસ રૂપિયા। અ મહારો, નીચેની વિગતો પૂરી કરો। હવે બે ગુણ્યા સાત, તો તમારે કયો ગળ્યો બોલવાનો? પાછળનો બોલો તો પણ ચાલે, આગળનો બોલો તો પણ ચાલે, એટલે સાત દૂ ચૌદ, ચાર ગુણ્યા નવ, તો ચારનો ગળ્યો કેટલે સુધી બોલશો? નવ સુધી, તો ચારનો ગણી નવ સુધી બોલીએ તો જવાબ કેટલો આવશે? છત્રીસ। પાંચ ગુણ્યા આઠ, પાંચનો ગણ્યો કેટલે સુધી બોલવાનો? આઠ સુધી, તો પાંચ ઈઠા ચાલીસ। દસ ગુણ્યા છ, આ તો ગણીએ બધાને આવડે, એટલે દસ ગુણ્યા છ દસ છ સાહીઠ, ફરીથી પાંચ ગુણ્યા નવ તો પાંચ નવા પિસ્તાળીસ। એ પ્રમાણે આ બાજુ ત્રણ ગુણ્યા નવ, એ તમારે જાતે ચોપડીમાં આ લખવાનું છે, પાંચ ગુણ્યા બે, ત્રણ ગુણ્યા દસ, બે ગુણ્યા આઠ અને દસ ગુણ્યા આઠ। હવે આ તમારી ચોપડીમાં, ચોપડીની અંદર જ જવાબ લખવાના છે, બરોબર? હવે નીચેની પેટર્ન જુઓ અને તેને પૂર્ણ કરો। અહીંયા આપી ત્રણ છ નવ, તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આ શું છે, આ બે વચ્ચે શેનો સંબંધ છે, શેનો છે? ગુણાકાર, ત્રણ એકા ત્રણ, ત્રણ દૂ છ, ત્રણ તારી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પચા પંદર, ત્રણ છ અઢાર, એ રીતે સળંગર લખવાનું, ત્રણ છ નવ બાર પંદર અઢાર। હવે નીચે પ્રમાણે બે ચાર છ, બેનો ગળી બોલ્યા, બે કા બે, બે દૂ ચાર, બે તારી છ, પછી બે ચો આઠ, બે પંચા દસ,
બે છ બાર, એ પ્રમાણે દસનો સેલ્લામાં સેલ્લો ઘડ્યો હોય તો દસનો, દસ વીસ ત્રીસ પછી ચાલીસ પચાસ સાહીઠ, ચારનો ચાર આઠ બાર સોળ વીસ ચોવીસ, એ પ્રમાણે પાંચનો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ. હવે જો તમને આમાં ઘડિયા જલ્દી આવડશે તો તમે જલ્દી જલ્દી લખશો. હવે ત્રીસનો, હવે તમે કહો ત્રીસનો ઘડિયો તો મને ના આવડે, પણ શું કરવાનો, ત્રણનો ઘડિયો બોલવાનો અને પાછળ શું મૂકી દેવાની, સુર મૂકવાની. તો ત્રીસ સાહીઠ નેવું, ત્રણ છ નવ, તો ત્રણ ચોક બાર, બાર ત્યાં એની જોડે શું મૂકી દેવાની, સુન. ત્રણ પંચા પંદર, એની જોડે શું મૂકી દીધું, સુન. એકસો પચાસ ત્યાં, અને ત્રણ છ અઢાર, એની જોડે શું મૂકી દેવાની, સુન. એટલે આટલે સુધી આપણે લખીશું. બીજું હવે આપણે બીજા પીરિયડમાં ભણીશું. નમસ્તે.